नमस्कार, आप जो रहा छो जीएस टीवी, हूँ आपनी साथे मनोज। समाचारों पर नजर करिए तो जम्मू और काश्मीर में G20 टूरिज्म वर्किंग ग्रुप फोरम्स ने जे पहला कार्यक्रम में मोटा फेरफार करवामां आव्या छे। सूत्रों पासेथी मळती माहिती प्रमाणे संमेलन में सामेल थनारा विदेशी मेहमान हवे गुलमर्ग नहीं जाए, तो आ साथे ज तपास एजेंसीओ द्वारा चुस्त सुरक्षा व्यवस्था पण गोठवा माटे योग्य पगला लेवामां आवी रह्या छे। आ माटे ज काश्मीरना दल लेक पासे सीआरपीएफ ने एक विशेष टुकड़ी ने तैनात करवामां आवी छे। तो श्रीनगर ना शेरे काश्मीर इंटरनेशनल कॉन्फरेंस सेंटर खाते आ बैठक योजवामां आवशे। बैठक ने लईने त्रण स्तरीय सुरक्षा व्यवस्था गोठवामां आवशे। जापानना हिरोशिमामां G7 समिटमां हाजरी आप्या बाद वडाप्रधान मोदी पापुआ न्यू गिनीना प्रवासे पहोंच्या छे। पापुआ न्यू गिनीना पीएम जेम्स मारापाए पीएम मोदीनु स्वागत कर्यु अने तेमने पगे पण लाग्या। तो पापुआ न्यू गिनीमां भारतीय समुदाय पीएम मोदी ने आवकार्या हता। पीएम मोदी पापुआ न्यू गिनीना वडाप्रधान साथे संयुक्त रीते 22 मेना रोज इंडिया पेसिफिक आईलेंड कोऑपरेशनना त्रीजी समिट छे तेना यजमानी करवाना छे। तो वर्ष 2014 में एफआईपीआईसी समिट पहली बार लॉन्च करवामां आवी हती, तो जेमां भारत अने अन्य 14 प्रशांत टापू राष्ट्रोनो समावेश करवामां आव्यो छे। विदेश मंत्रालय द्वारा जारी करवामां आवेल विगतो प्रमाणे वडाप्रधान मोदी पापुआ न्यू गिनीना पीएम जेम्स मरापा साथे द्विपक्षीय बैठक योजवाना छे। तो पापुआ न्यू गिनीना प्रवास बाद 23 मेना रोज पीएम ऑस्ट्रेलियाना प्रवासे जशे। જાપાનમાં ક્વાડ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ અમેરિકી પ્રેસિડેન્ટ જો બાઇડને તેમના ઓટોગ્રાફ માંગ્યો હતો। તો જાપાનના હિરોશિમામાં શનિવારે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી। તે દરમિયાન જો બાઇડને પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા। તો પીએમ મોદીને મળ્યા બાદ જો બાઇડને તેમને કહ્યું હતું કે અમેરિકામાં તમારો જબરજસ્ત ક્રેઝ છે, અમેરિકાના લોકો તમને ખૂબ જ પસંદ કરે છે। જો બાઇડને પીએમ મોદીને હળવા અંદાજમાં ફરિયાદ કરતા એમ પણ કહ્યું હતું કે આગામી મહિને અમે વોશિંગ્ટનમાં તમારા માટે ડિનરનું આયોજન કર્યું છે, આ કાર્યક્રમમાં આખા દેશભરમાંથી લોકો આવવા માંગે છે, તો મારી પાસે ટિકિટ ખતમ થઈ ગઈ છે, તમને એવું લાગતું હશે કે હું મજાક કરી રહ્યો છું, પણ તમે મારી ટીમને પૂછી શકો છો, મને અમેરિકાના ખૂણે ખૂણેથી ફોન આવી રહ્યા છે કે ફિલ્મ અભિનેતાઓથી માંડીને દરેક લોકો છે તે તમારી જબરજસ્ત લોકપ્રિયતા કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરોશિમામાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। ઋષિ સુનક સાથે પીએમ મોદીની ઉષ્માભેર મુલાકાત થઈ હતી અને એકબીજાને ભેટીને આવકાર્યા હતા। તો બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી। સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને બિન શ્વેત વડાપ્રધાન છે। તો તેઓ ભારતીય સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં ચાલી રહેલા G7 સમિટમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તો G7 એ વિશ્વના 7 વિકસિત અને સમુદ્ર દેશોનો સમૂહ છે, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં 2 દિવસ રોકાયા। જાપાનના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ હિરોશિમામાં પીસ મેમોરિયલની મુલાકાત લીધી। તો આ એ સ્થાન છે જ્યાં 78 વર્ષ પહેલા અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યા હતા। તો પીએમએ હિરોશિમા પીસ મેમોરિયમ ખાતે પરમાણુ બોમ્બ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ પીસ મેમોરિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી। તો પીએમ મોદીએ કહ્યું હતું કે આજે પણ વિશ્વ હિરોશિમાનું નામ સાંભળે છે ત્યારે ધ્રુજી ઉઠે છે। જાપાનના હિરોશિમા શહેરમાં યોજાયેલી G7 સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે અમે દેશના પૂર્વી ક્ષેત્રમાં આવેલા બામુક્ત શહેર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। G7 બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત પહેલા જ્યારે ઝેલેન્સ્કીને પૂછવામાં આવ્યું કે રશિયાએ દાવો કર્યો છે કે તેમણે બામુક્ત શહેર પર કબજો કરી લીધો છે, ત્યારે તેના જવાબમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે મને લાગતું નથી રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે બામુક્ત શહેર પર કબજો કર્યો છે। ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બામુક્ત શહેર અમારા દિલમાં છે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 15 મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે।
अमेरिका पड़ोसी देश मेक्सिको में फायरिंग की घटना बनी रही है। उत्तर मेक्सिको में आवेल बाजा कैलिफोर्निया नामना शहरों में जे योजायेली कार रेसिंग इवेंट में फायरिंग की घटना बनी थी, जेमा 10 कार रेसर्स ना मौत थया छे। तो फायरिंग करनार हुमलाखोरों हाथ में मोटी बंदूको थी। वाननी बहार निकळ्या बाद तेमणे अंधाधूत गोळीबार कर्यो। तो आ हत्याकांड में पगले स्थानिक तंत्र थी मांडीने पोलीस तंत्र पण दौड़तू थयुं छे। फायरिंग में 10 लोकोना स्थळ पर ज मौत थया हता, ज्यारे 9 लोको इजाग्रस्त थया छे। तो इजाग्रस्तोने हाल सारवार माटे हॉस्पिटल में दाखल करवामां आव्या छे। वीर सावरकर की जन्म जयंती पर देश ने नवी संसद भवन उद्घाटन कर वडाप्रधान नरेन्द्र मोदी नवी संसद भवन उद्घाटन करवाना छे, त्यारे लोकसभा स्पीकर ओम बिरलाए तेमनी साथे मुलाकात कर्या बाद आ मुद्दे जाहेरात करी हती। हवे कांग्रेस नेता राहुल गांधी आ उद्घाटन पर सवाल उठाव्या छे। राहुल गांधी कह्युं छे कि राष्ट्रपति नवी संसद भवन उद्घाटन करवु जोईए, वडाप्रधाने नहीं। तो आ पहला विपक्ष नेताओं विनायक दामोदर सावरकर की जन्मजयंती पर नवी संसद भवन उद्घाटन करने निर्णय ने लई केन्द्र सरकार पर निशान साध्यु। कांग्रेसे राष्ट्र निर्माताओं अपमान गणाव्यु। तो विपक्षी नेताओं कहुत कि वडाप्रधान मोदी नवी संसद भवन शा माटे उद्घाटन कर रहा छे। एनसीसीएस अध्यादेश ने लईने दिल्ली में विवाद दिवसे ने दिवसे वधी रह्यो छे। हवे अध्यादेश ने लईने ट्विटर पर युद्ध छेड़ायुं छे। दिल्ली ना मुख्यमंत्री केजरीवाले पीएम मोदी ना जूना ट्वीट ने लईने केन्द्र सरकार की कार्यशैली पर सवाल उठाव्या छे। शुक्रवारे रात्रे केन्द्र सरकार एनसीसीएस अध्यादेश लावी हती, जेने लईने दिल्ली ना राजकारण में धमासाण फैलायुं छे। केजरीवाल सहित आम आदमी पार्टी ना अनेक नेताओं प्रेस कॉन्फरन्स करी भाजप पर प्रहार कर्या। आ बधा वच्चे केजरीवाले पीएम मोदी ना जूना ट्वीट ने लईने केन्द्र सरकार ने घेरी छे। तो 14 जुलाई 2013 ना रोज ज्यारे केन्द्र में यूपीए की सरकार हती, ते समय पीएम मोदी ट्वीट कर्यु हतु। आ ट्वीट में तेमणे दिल्ली में अध्यादेश लावाना निर्णय सामे सवाल उठाव्या हता। तो केजरीवाले पीएम मोदी ना आ जूना ट्वीट ने लईने केन्द्र सरकार पर निशान साध्यु छे। दिल्ली में केन्द्र सरकार अध्यादेश पर केजरीवाल सरकार अने बीजेपी आमने सामने आवी गया छे। आम आदमी पार्टीए केन्द्र अध्यादेश ने बंधारण विरुद्ध गणाव्यु छे। तो आ मामले भाजपे पण प्रेस कॉन्फरन्स योजीने केजरीवाल सरकार पर निशान साध्यु छे। रविवारे भाजपना सांसद हर्षवर्धन सिंह अने मनोज तिवारीए प्रेस कॉन्फरन्स योजी हती, जेमां तेमणे केजरीवाल सरकार ने आडे हाथ लेता कह्युं के आपणे दिल्ली ने केजरीवाल थी बचावानुं छे। समय में इस प्रकार की हरकत नहीं हुई कि सरकार का काम एक दिन भी किसी पोस्टिंग के कारण रुका हो, और अभी भी भारत सरकार ने सिविल जो सर्विसेज अथॉरिटी बनाई है उसका चेयरमैन कौन है? चेयरमैन इज द चीफ मिनिस्टर हिमसेल्फ, और उनके साथ दो आदमी है जो कि होम सेक्रेटरी है और चीफ सेक्रेटरी है। यानी उनको अपने ऊपर इतना कॉन्फिडेंस नहीं है कि वो अपने व्यवहार से या अपने निर्णय से, अगर निर्णय प्रमाणिक होगा तो मैं नहीं समझता कि किसी चीफ सेक्रेटरी या किसी जो होम सेक्रेटरी का जो है दिमाग में कोई फितूर होगा। और देश की दिल्ली की व्यवस्था पंगु ना हो, दिल्ली का जो स्पेशल स्टेटस है यूनियन टेरिटरी विद लेजिस्लेचर का ध्यान में रखते हुए इस व्यवस्था के तहत केंद्र ने अध्यादेश के माध्यम से सिर्फ व्यवस्था को ठीक करने का काम किया, और उस व्यवस्था में मुख्यमंत्री को जो बॉडी बनाई गई है सिविल सर्विसेज बोर्ड उसका अधिकारी ही नहीं बल्कि उसको चेयरमैन बनाया गया है। वर्ष 2024 लोकसभा चूंटणी नजीक आवी रही छे, त्यारे बिहारना मुख्यमंत्री नीतीश कुमार अने उपमुख्यमंत्री तेजस्वी यादव दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवाल ने मळ्या हता। दिल्ली में बैठक बाद बातचीत करता नीतीश कुमारे जणाव्यु के दिल्लीना अधिकारीओनी पोस्टिंग अने ट्रांसफर मुद्दे सुप्रीम कोर्टे जे आदेश आप्यो हतो ते योग्य हतो, परंतु तेना पछी केन्द्र सरकार द्वारा जे पण आ करवानो प्रयास करवामां आवी रह्यो छे ते विचित्र वात छे। नीतीश कुमारे कह्युं छे के एटला माटे अमे कही रह्या छीए के बधा लोको साथे आवो। तेमणे कह्युं छे के अमे केजरीवालनी साथे छीए अने इच्छीए छीए के वधु विपक्षी दळो साथे आवीने अभियान चलावे। सुप्रीम कोर्ट का फैसला हुआ बहुत अच्छा लगा और हम लोग तो देखते ही रहे। अब उसके बाद जो कुछ भी करने की कोशिश हो रही है केंद्र सरकार के द्वारा,
ये तो एक विचित्र बात है। अब आप जरा संविधान को देख लीजिए, क्या अधिकार है। जब गवर्नमेंट बनाई जाती है, इलेक्टेड सरकार बनती है, तो उनको जो अधिकार दिया गया है उसको कैसे आप हटा सकते हैं? ऐसा तो कुछ नहीं है, लेकिन अब किस तरह से हो रहा है, इसलिए तो हम लोग कह रहे हैं कि सारे देश में सब लोग एकजुट हों। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ મંગળવારે મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે। નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથેની મુલાકાત બાદ કેજરીવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે। મમતા બેનર્જી સાથેની બેઠક બાદ કેજરીવાલ તમામ વિપક્ષી દળોના અધ્યક્ષોને પણ મળવાના છે, જેમાં તે રાજ્યસભામાં નવા અધ્યાદેશનો વિરોધ કરવાની અપીલ કરશે। દિલ્હી અધ્યાદેશ પર કેન્દ્રને હરાવવા માટે કેજરીવાલ તમામ વિપક્ષી દળોને સમર્થન આપવાની અપીલ કરશે। तो प्रेस कॉन्फरेंस दरमियान केजरीवाले आ बात ने स्पष्टता करी छे। 3 बजे ममता जी के साथ मेरी कलकत्ता में मीटिंग है और उसके बाद एक एक करके मैं हर पार्टी अध्यक्ष से पूरे देश के अंदर मैं मिलने के लिए जाऊंगा। मैंने आज माननीय नीतीश कुमार जी से भी निवेदन किया कि वो भी सभी पार्टियों से बात करें और मैं भी एक 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 राज्य में जाके एक एक नेता से मिलके राज्यसभा में जब ये बिल आए इस बिल को हराने के लिए मैं सबसे फॉर्मली समर्थन मांगने के लिए जाऊं। वर्ष 2024 ने लोकसभा चूंटणी नजीक आवी रही छे, त्यारे बेंगलुरु में जम्मू काश्मीर ना पूर्व मुख्यमंत्री अने पीडीपी पार्टी ना वडा महबूबा मुफ्ती ए जणाव्युं छे के स्वतंत्रता संग्राम में कांग्रेस पार्टीए महत्वनी भूमिका भजवी छे। તેમણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરને ભારતમાં સામેલ કરવા માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઘણા પ્રયાસો કર્યા। મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે આઈડિયા ઓફ ઇન્ડિયાના અસ્તિત્વની જવાબદારી અન્ય પાર્ટી કરતાં કોંગ્રેસ પાર્ટી પર વધુ છે, દેશને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ ત્યાગ કરવો પડશે, આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। તો મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે અત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક જ વિરોધી પર ફોકસ કરવું જોઈએ અને એ ભાજપ છે। તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોએ સાથે આવવાની જરૂર છે। કોંગ્રેસ હેઝ પ્લેડ અ યુ નો ગ્રેટ રોલ ઇન ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ ધીસ કન્ટ્રી ઇન બિલ્ડિંગ ધીસ કન્ટ્રી ઇન ધ આઈડિયા ઓફ ઇન્ડિયા ઇવન ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર ઇટ્સ એક્સેશન ટુ ઇન્ડિયા હેડ અ લોટ ટુ ડુ વિથ જવાહરલાલ નહેરુ એફર્ટ્સ સો ધ આઈડિયા ઓફ ઇન્ડિયા ફોર ધ સર્વાઈવલ ઓફ આઈડિયા ઓફ ઇન્ડિયા Congress has the biggest responsibility as compared to the other parties. So they will have to, you know, kind of sacrifice more if they want to save this country and if they want to save the idea of India. લોક સભા ચૂંટણીને લઈને બીજેપીએ ઉત્તરાખંડમાં તૈયારીઓ તેજ કરી છે। 30 મે થી ભાજપ ઉત્તરાખંડમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે। જૂન મહિનામાં પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મહાનુભાવો લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ઉત્તરાખંડમાં જનસભાઓ યોજશે। તો ઉત્તરાખંડના ભાજપ પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે પિથોરાગઢના સરહદી ક્ષેત્ર ગુંજીમાં પીએમ મોદી રેલી યોજીને જનસભાને સંબોધિત કરશે। 30 જૂન સુધી ચાલનારા આ મહાઅભિયાનની તૈયારીને લઈને કાર્ય સમિતિએ બેઠકમાં પણ ચર્ચા કરાઈ હતી। કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ વિશે વાત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે પ્રદેશના લોકોએ ભાજપને બોધપાઠ શીખવાડ્યો છે। તેમણે કહ્યું છે કે લોકોએ કોંગ્રેસ પાર્ટીને પૂર્ણ બહુમત આપ્યો છે, ભાજપના અહંકારની હવે હદ આવી ગઈ છે। રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં પણ ભાજપ જીતશે। અશોક ગેહલોતે દાવો કર્યો છે કે ભાજપના લોકો અહંકારમાં હતા અને છેલ્લા 9 વર્ષમાં 29 ચૂંટણી હાર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી લોકોને ભ્રમિત કરીને કેન્દ્રની ચૂંટણી જીતી જાય છે। ગેહલોતે કહ્યું છે કે રાજીવ ગાંધીએ 18 વર્ષથી ઉપરની વયના લોકોને મત આપવાની છૂટ આપી હતી। ભારી બહુમત સે કોંગ્રેસ વિજય હોઈ એક તરફા લોકોને મેસેજ દિયા બીજેપી કો આપકા અહમ ઘમંડ જો હૈ ઉસકી સીમા આ ચુકી હૈ। उसी रूप में आप देखेंगे आने वाले वक्त के अंदर राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ जहाँ चुनाव होंगे वहाँ पर कांग्रेस का झंडा बुलंद रहेगा। और वैसे ही बीजेपी वाले घमंड तो करते हैं, 9 साल में 29 जगह चुनाव हारे हैं लोग। 2000 रूपिया ने चलनी नोटो एक्सचेंज करवाने लेने बैंकों माटे एडवाइजरी जाहिर करवा मावी छे।
एडवाइजरी अनुसार बैंकों में 2000 रूपया चलनी नोटो बदलवा माटे हवे कोईपण रसीदनी जरूर नहीं पड़े। एक समय में महत्तम 20,000 सुधीनी रकम रसीद विना बदलावी शकाशे, एटले के 2000 नी 10 नोटो बैंक काउंटर पर थी एक्सचेंज करावी शकाशे, तो 20,000 थी वधुनी रकम माटे पान कार्ड नी विगतो भरवी जरूरी रहेशे। तो बैंक में नोट एक्सचेंज करवा माटे हवेथी कोईपण ओळखपत्र नी जरूर नहीं पड़े, तो ओळखपत्र विना पण चलनी नोटो एक्सचेंज करावी शकाशे। आरबीआईએ 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે, તો ત્યારે આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે સમૂહના શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। સંજય રાઉતે કહ્યું છે કે વડાપ્રધાન મોદી વર્ષ 2016માં જ્યારે નોટબંધીની જાહેરાત કરી હતી ત્યારે જણાવ્યું હતું કે તેનાથી ભ્રષ્ટાચાર, આતંકવાદ, મોંઘવારીમાં ઘટાડો થશે, પરંતુ આવું કંઈ થતું દેખાયું નથી। સંજય રાઉતે દાવો કર્યો છે કે હવે બીજી વાર નોટબંધી કરવામાં આવી છે, આ દેશના અર્થતંત્ર સામે રમત રમવામાં આવી રહી છે। હિંસાચાર કમ હોગા, ટેરરિઝમ કમ હોગા, આ મહેંગાઈ કમ હોગી, બ્લેક મની કમ હોગા, ઉસમે સે કુછ નહીં હુઆ નહીં, લોગોં કી નોકરી ચલાઈ ગઈ, લોગોં કા રોજગાર ચલા ગયા, ભ્રષ્ટાચાર બઢ ગયા, काला पैसा बढ़ गया, हाँ टेररिज्म बढ़ गया। देखिए मणिपुर, जम्मू कश्मीर में क्या हो रहा है, अब देख लीजिए, हाँ कहाँ से पैसा आ रहा है, ब्लैक मनी। प्रधानमंत्री ने यह भी कहा था कि अगर नोटबंदी का मेरा निर्णय फंस गया तो मैं पब्लिकली फांसी पर मुझे लटका दीजिए। अब क्या करना, अब क्या कहे, फंस गया है ना, तो आप प्रायश्चित लीजिए, आप दूसरी बार नोटबंदी कर रहे हैं। देश के अर्थव्यवस्था के साथ इतना घिनौना खिलवाड़ इतिहास में कभी नहीं हुआ। 2000 रूपया ने चलनी नोट बंद करवा मामले हवे सचिन पायलटे पण मोदी सरकार ने आड़े हाथ लीधी छे। नोटबंदी ने याद करता सचिन पायलटे सरकार पर आकरा प्रहार कर्या। नोटबंदी थई त्यारे मोदी सरकार कहती हती के काळू धन समाप्त थशे, विदेश में जमा थयेलू काळू नाणू पाछू आवशे अने कोई पण काळू नाणू अत्यार सुधी परत आव्यु नथी। हवे अचानक 2000 रूपियानी चलनी नोट बंद करी नाखी, जे खबर पड़ती नथी के सरकारनो उद्देश्य शुं छे, तो लोकोने कारण विना तकलीफ आपी योग्य नथी। सचिन पायलटे सरकारनी नीति उपर सवाल उठावता कह्युं छे के पहेला पण सरकार खोटा पगला लई चुकी छे, हवे फरीथी सरकार ए ज रस्ता पर जई रही छे। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પદ પરથી રાજીનામું આપે અને તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કેટલાક કુસ્તીબાજ દિલ્હીના જંતર મંતર મેદાન પર ધરણા કરી રહ્યા છે, ત્યારે હરિયાણાના રોહતકમાં કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયત યોજાઈ હતી। હરિયાણાના મેહમમાં ઐતિહાસિક 24 ચબુતરા ખાતે આ ખાપ પંચાયત થઈ હતી, તો દિલ્હીમાં 7 મેના રોજ અલગ અલગ ખાપ પંચાયતના નેતા એકબીજાને મળ્યા હતા અને ત્યાં મહેમમાં જે સર્વ ખાપ પંચાયત યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તો હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાંથી 200 જેટલા ખાપ પ્રતિનિધિ રોહતકના જે મેહામ પહોંચ્યા હતા। ખાપ પંચાયતના નેતાઓએ કેન્દ્ર સરકારને બ્રિજભૂષણસિંહની 20 મે સુધી ધરપકડ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું, જો આવું ન થાય તો કુસ્તીબાજુના સમર્થનમાં ખાપ પંચાયત યોજવામાં આવી હતી। યાત્રાધામ ઋષિકેશથી એક વિચિત્ર વિડીયો સામે આવ્યો છે। ઋષિકેશમાં રિવર જે રાફ્ટિંગ દરમિયાનનો આ વિડીયો છે। રિવર રાફ્ટિંગ દરમિયાન પ્રવાસીઓના બે જૂથ આમને સામને આવી ગયા હતા, તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે 3-4 જેટલી બોટમાં જે પ્રવાસીઓ છે, જેમાંથી કેટલાક પ્રવાસીઓ સામ સામે હળેસાથી લડી રહ્યા છે, તો રિવર રાફ્ટિંગની મજા માણતી વખતે પ્રવાસીઓનું બે જૂથ સામે સામે આવી ગયું હતું, તો રિવર રાફ્ટિંગની મજા ક્યારે બબાલમાં ફેરવાઈ ગઈ તેની પાછળ કયું કારણ હતું તે જાણી શકાયું નથી। તો પ્રવાસીઓ વચ્ચે આજે આમને સામને થયેલી લડાઈનો વિડીયો એક પ્રવાસીએ તેના મોબાઈલમાં રેકોર્ડ કર્યો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સમાચારોમાં સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન અને તેમના પિતા
राजीव गांधी ने 32वीं पुण्यतिथि निमित्त श्रद्धांजलि आपी हती। दिल्लीना वीरभूम स्मारक खाते आ श्रद्धांजलि अर्पित करवामां आवी। आ दरमियान प्रियंका गांधी, सोनिया गांधी और कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे पण उपस्थित रह्या। राहुल गांधीए ट्वीट करी जणाव्यु हतु के पिता तमे प्रेरणा रूपे हमेशा मारी साथे छो। वर्ष 1984 में जे तात्कालिक वडाप्रधान अने इंदिरा गांधी नी हत्या बाद तेमना पुत्र राजीव गांधीए कांग्रेस नी कमान संभाळी हती। राजीव गांधीए ऑक्टोबर 1984 में ज्यारे कांग्रेस नी कमान संभाळी त्यारे तेमनी उम्र मात्र 40 वर्ष हती। तो राजीव गांधीए 2 डिसेम्बर 1989 सुधी भारतना वडाप्रधान तरीके सेवा आपी। 21 मे 1991 ना रोज तमिलनाडुना श्री पेरुमदुरपुर छे तेमा एलटीटीई द्वारा जे करवामां आवेल आत्मघाती हुमलामां तेमनी हत्या थई हती। मध्यप्रदेशना मुख्यमंत्री शिवराजसिंह चौहाणे भोपाल एरपोर्ट परथी प्रयागराज जनारी फ्लाइटनुं प्रस्थान कराव्युं। शिवराजसिंह चौहाणे लीली झंडी बतावीने फ्लाइट रवाना करावी हती। तो प्रयागराज जनार तीर्थयात्रियों माटे आ विशेष फ्लाइटनी शुरुआत करवामां आवी छे। तो फ्लाइट नी अंदर तीर्थयात्रियों साथे पण शिवराजसिंह चौहाणे बातचीत करी हती। आसाम सरकारे शाळाना शिक्षकों माटे ड्रेस कोड जाहेर कर्यो छे। शिक्षकों माटे ड्रेसना नियमो जाहेर करती वखते सरकारे कह्युं छे के केटलाक शिक्षकों एवा कपड़ा पहेरवानी आदत होय छे के जे जाहेरमां स्वीकार्य नथी। 19 मे ना रोज जारी करवामां आवेल नोटिफिकेशनमां जणाववामां आव्युं छे के शिक्षकोए वर्गमां मात्र सौम्य रंगना फॉर्मल कपड़ा पहेरीने ज शिक्षण कार्य करवुं जोईए। तेमणे पार्टी वेर जेवा कपड़ा न पहेरवा जोईए। तो आसामना शिक्षण मंत्री रनोज पेंगुए आ ट्वीट पर आदेश शेर करता लख्युं छे के शाळाना शिक्षकों माटे निर्धारित ड्रेस कोड अंगे केटलीक गेरसमजो छे। हुं शाळाना शिक्षकों माटे ड्रेस कोड अंगे स्पष्टता माटे सूचना शेर करी रह्यो छुं। महाराष्ट्रना मुख्यमंत्री एकनाथ शिंदे जुहू बीच पर चाली रहेला स्वच्छता अभियान में भाग लीधो। एकनाथ शिंदे G20 प्रतिनिधिओ साथे मळीने बीच पर साफ सफाई करी। महाराष्ट्रना राज्यपाल रमेश बैस पण स्वच्छता अभियान में एकनाथ शिंदे साथे जोड़ाया हता। गोरखपुर प्रवासना बीजा दिवसे सीएम योगी आदित्यनाथे जनता दरबार योज्यो हतो। तो गोरखनाथ मंदिर परिसर में जनता दरबार में तेमणे लोकोनी समस्याओं सांभळी, लोकोना प्रश्नों सांभळ्या। त्यारबाद सीएम योगीए तेमने उकेलवानी खातरी पण आपी हती। कर्नाटकनी राजधानी बेंगलुरु में हवामानमां जे एकाएक पलटो आवता वरसादी झापटा पड्या हता। शहेरमां वरसादी झापटाने कारणे लोकोने गरमीमांथी राहत मळी छे। वरसादने कारणे बेंगलुरुना अनेक नीचाणवाळा विस्तारोमां पाणी भराया। पाणी भराई जवाने कारणे शहेरना अनेक विस्तारोमां ट्राफिकनी समस्या पण सर्जाई। तो स्थानिक वहीवटीतंत्रए लोकोने सावधानी अने सावचेती राखवानी अपील करी छे। बेंगलुरुना वहीवटीतंत्रए नीचाणवाळा विस्तारोमां भरायेला पाणीना निकाल माटेनी कामगीरी शरू करी छे। तो आ बाजू भारतीय हवामान विभागे उत्तर प्रदेश 18 जिल्ला में लूनी चेतवनी जाहिर करी छे। रविवार अने सोमवार एटले के 48 कलाक माटे हवामान विभागे यूपी में एलर्ट जाहिर कर्यु छे। यूपी में 18 जिल्लाओ में 2 दिवस दरमियान गर्मीनो पारो 40 डिग्री ने पार रहेशे। तो मंगलवार पछी यूपीना पूर्वी विस्तारों में अलग अलग जग्याए वरसाद पड़ी शके तेवी शक्यता छे। हवामान विभागे 2 दिवस दरमियान यूपीना बांदा, चित्रकूट, कौसांबी, फतेहपुर, सोनभद्र, मिर्जापुर, मथुरा, आगरा, फिरोजाबाद, इटावा, ओरैया, जालोन, हमीरपुर, महोबा, झांसी, ललितपुर में लूनू एलर्ट जाहिर कर्यु छे।